સરદાર સરોવર ડેમમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવકના પરિણામે ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ કન્નાડી સહિત અનેક ગામોને તેની અસર થઈ છે. નર્મદા નદીમાં આવેલા પાણીકાંઠા કિનારાના ઘાટોને ઓળંગી નગરમાં પ્રવેશતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચાંદોદનો પૂર્વમાં આવેલા કપિલેશ્વર વિસ્તાર તેમજ ચાંદોદના પશ્ચિમે ભાગેલા ચંડિકા ઘાટ તરફનો વિસ્તાર અને નગર મધ્યે આવેલા મુખ્ય બજારથી મલ્લારાવ ઘાટ તરફના બજાર વિસ્તારમાં હાલ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે દુકાનદારો અને નગરજનોએ પોતાના માલ સામાન અને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ ચાંદોદમાં ભૂતકાળમાં અનેક વાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્થાનિક નાવડી ચાલકો તેમજ તરવૈયાઓ અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત લોકોને મદદરૂપ થતા રહ્યા છે. પરંતુ હાલ આ નાવડી ચાલકોની અવરજવર પર તંત્રએ પ્રતિબંધ લાદ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને તેમની મદદ મળી શકતી નથી, જેથી ચાંદોદના નાવિક ચાલકો અને તરવૈયાઓની તંત્ર આવા સમયે જરૂરી મદદ મેળવે એવું નગરજનો કહી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા NDRFની ટીમની મદદ લેવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ તેમજ પૂરના પ્રવાહથી આ ટીમ અજાણ હોય. પૂરની પરિસ્થિતિને લઈ વિધિ વિધાન અર્થે આવેલા શ્રદ્ધાળુઓને પૂરની પરિસ્થિતિને અનુલક્ષી નદી કિનારે ન પહોંચી શકતા નગરની બહાર પ્રાઇવેટ જગ્યાઓ મંદિરોમાં બ્રાહ્મણોને વિધિ કરવાની ફરજ પડી હતી. પૂરના પાણીના કારણે ચાંદોદ પંથકના નંદેરિયા ભીમપુરા ગામના પણ અસર થઈ છે, તેમજ શણોર ગામના મુખ્ય નાળા પર પણ પાણી આવી જતા રાજપુરા અને ગુમાનપુરા ગામનો સંપર્ક ખોરવાયો છે.